ગુડ મોર્નિંગ બાળકો, જય મહારાજ. આજે કયો તહેવાર છે? 15મી ઓગસ્ટ. તે આપણો રાષ્ટ્રીય તહેવાર કહેવાય છે. એ દિવસે આપણે શું કરીએ છીએ? રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ. તો જુઓ, આ શું દોરેલું છે ને? રાષ્ટ્રધ્વજ છે આપણો. તો એમાં આપણે આજે કલર પૂરવાનો છે. તો સૌથી પહેલા ઉપરના પટ્ટામાં કયો કલર આવશે? કેસરી. તો આપણે આ કેસરી કલર આમાં પૂરીએ છીએ. જો શરૂઆત કરીશું. પંદરમી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. તે દિવસે આપણે સ્કૂલમાં પણ રાષ્ટ્ર ધ્વજ ફરકાવીએ છીએ અને રાષ્ટ્રગીત ગાઈએ છીએ. એ દિવસે બાળકોને મીઠાઈ વેચવામાં આવે છે અને જુદા જુદા પ્રોગ્રામ પણ થાય છે. તમે જોયા હશે. તો આજે આપણે આ રાષ્ટ્રધ્વજમાં કલર પૂરવાનો છે. તેમાં સૌથી ઉપર આ કયો કલર પૂરાય છે? કેસરી. બરાબર છે. આ કેસરી કલર થઈ ગયો. આની બહાર જવું જોઈએ નહીં. હવે વચ્ચે કયો કલરનો પટ્ટો હોય છે? સફેદ. તમે રાષ્ટ્રધ્વજ જોયો હશે, બરાબર છે ને? એટલે સફેદમાં નથી પૂરવાનો, એ સફેદ રાખશે. અને આને શું કહેવાય? અશોક ચક્ર. તો અશોક ચક્રમાં કયો કલર આવશે? ભૂરા રંગનું અશોક ચક્ર હોય છે. તો આપણે એમાં પણ ભૂરો કલર પૂરી દેવાનો છે. જો આ ભૂરા રંગનું થઈ ગયું અશોક ચક્ર. અને હવે સૌથી નીચે કયો કલર આવશે? લીલો. તો અહીંયા આપણે નીચેના પટ્ટામાં લીલો કલર પૂરવાનો છે. તમને એનું રાષ્ટ્રગીત આપણે સ્કૂલમાં પણ ગાઈએ છીએ ને? આપણે બધા ટટ્ટાર ઊભા રહીએ છીએ, બરાબર છે ને? જનગણ મન ગાઈએ છીએ ને? તો એ આપણો રાષ્ટ્રગીત છે. જુઓ, થઈ ગયો આ. ઉપર કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો કલર. હવે આ એની જે આ લાકડી જેવું છે ને, એમાં પણ આપણે કલર પૂરવાનો છે. એમાં આપણે કેવો કલર પૂરીશું? આ કથ્થઈ કલર પૂરી દેવાનો છે. જો કલર પૂરાઈ ગયો. હવે આ દોરી પણ આપણે કલર કરી દઈશું, બરાબર છે. હવે આ રાષ્ટ્રધ્વજ ફરકાવીએ ત્યારે આપણે રાષ્ટ્રગીત ગાઈએ છીએ ને? તમને આવડતું હશે. સ્કૂલમાં પણ ગવાય છે પ્રાર્થના પતે પછી. તો આપણે પણ સૌ ઊભા થઈને રાષ્ટ્રગીતને પણ માન આપીશું. ચાલો બધા ઊભા થઈ જાઓ. પોતાને show.
भारत माता की जय जय हिंद।